રહેતા અતુલભાઈ અઢિયાના ઘરે પહોંચ્યા છીએ. તે ખૂબ મોટા ગૌસેવક છે, તો તે ગૌસેવા વિશે શું કહેવા માંગે છે તે આપણે તેની મુલાકાત લઈએ અને તેની સાથે થોડી વાત કરીએ કે તે ગૌસેવા વિશે શું કહેવા માંગે છે. મિત્રો, રાજકોટની અંદર હું મારું નિવાસસ્થાન છે. મિત્રો, આપણે ગાય વિશે કેટલીક માહિતી પ્રાપ્ત કરીએ. આપણે ગાયની અંદરથી જે મળતા જે દ્રવ્યો છે એના વિશે, દૂધ વિશે દરેક લોકો જાણે છે કે દૂધની અંદર પૂરતા પ્રમાણમાં કેલ્શિયમની પ્રાપ્તિ થાય છે. ગાયના દહીં, છાશ તેમજ માખણ એ બધા જે દ્રવ્યો છે એ પણ અગત્યના દ્રવ્યો છે, જે શરીર માટે પોષક તત્વો છે. મિત્રો, પણ એનાથી પણ એક બહુ જ અગત્યનું દ્રવ્ય છે ગૌમૂત્ર. મિત્રો, ગૌમૂત્રની અંદર સ્વર્ણ ક્ષાર આવેલા હોય છે. ગૌમૂત્રની અંદર દરેક પ્રકારના રોગને નિર્મૂળ કરવાની અદ્ભુત શક્તિ રહેલી છે. ગાયની અંદર એક ખૂંદ આવેલી છે જેને સૂર્યનાડી કહેવામાં આવે છે. સૂર્યનાડી દ્વારા ગાય જે છે એ આ બધા દ્રવ્યોને શોષે છે. અને ગાયના મૂત્રની અંદર જે દ્રવ્યો આવેલા છે એ મગજને લગતા રોગો, સ્નાયુતંત્રને લગતી બીમારી, શ્વાસને લગતા રોગો તેમજ તમામ પ્રકારના રોગોને નિર્મૂળ કરવા માટે એક જ ગૌમૂત્ર બહુ જ મહત્વનું દ્રવ્ય છે. તો મિત્રો, ગૌમૂત્ર દ્વારા આંખ તેમજ શ્વાસ સંબંધી બીમારી તેમજ તમામ શક્તિશાળી મિનરલ પ્રાપ્ત કરવા માટે ગૌમૂત્ર એ અક્ષીર ઔષધ છે. મિત્રો, આજે ગાય ઉપર, ગાયની સેવા માટે એક અગત્યના ટોપિકની મારે વાત કરવી છે. મિત્રો, હિન્દુ ધર્મની અંદર ગાયને અંદર 33 કરોડ દેવી દેવતા રહેલા છે એવું માનવામાં આવે છે. મિત્રો, મનુષ્યની માં મૃત્યુ પામે, કોઈ મુસ્લિમ જાતિની વ્યક્તિ હોય કે હિન્દુ જાતિની વ્યક્તિ હોય, ગાય જે છે એ મનુષ્ય માત્રની માતા છે. મિત્રો, જો આપણી માતાનું મૃત્યુ થાય તો કોઈ પણ ધર્મના હોય તો આપણે એ માતાને કેવી રીતે સ્મશાને લઈ જઈએ છીએ કે કબ્રસ્તાને લઈ જઈએ છીએ કે દફનાવવા માટેની પ્રક્રિયા કરીએ છીએ કે અગ્નિદાહ માટેની પ્રક્રિયા કરીએ છીએ, આપણે આપણી માના શબને આપણે શણગારીએ છીએ. મિત્રો, એવી જ્યારે માતા એટલે કે ગાય એનું જ્યારે મૃત્યુ થાય તો એને આપણે કઈ રીતે એનો આપણે નિકાલ કરીએ છીએ તમે વિચારો. મિત્રો, એ ગાયને કાં તો કસાઈખાને મૃત ગાયને મોકલી દેવામાં આવે છે કે કોર્પોરેશનના ડબ્બાની અંદર એ ગાયને નાખી દેવામાં આવે છે. મિત્રો, જેની અંદર 33 કરોડ દેવતા હોય એ ગાય માટે, જે મનુષ્ય માટે સારા સુઘડ સ્વચ્છ સ્મશાનો બનેલા છે, મુસ્લિમ હોય તો એના માટે સારા સુઘડ કબ્રસ્તાનો બનેલા છે, એવી ગાય માતા માટે પણ સુઘડ અને વ્યવસ્થિત સ્મશાનો કબ્રસ્તાનો જે કંઈ નિર્માણ કરવા જોઈએ એ મનુષ્ય જાતિએ ગૌરવભેર નિર્માણ કરવા જોઈએ. કારણ કે ગાયના આપણી ઉપર અનંત ઉપકારો છે. એ ગાય માટે પણ મનુષ્યની જેમ એમ્બ્યુલન્સની વ્યવસ્થા હોવી જોઈએ. ગાયને સાજી કરવા માટે પણ એમ્બ્યુલન્સ હોય છે. તો એ મૃત ગાયને દફનાવવા માટે પણ, ગૌશાળાએથી લઈ જવા માટે પણ એક ફોન ઉપર સરકાર કે સરકારના માણસો કે એમ્બ્યુલન્સ કે અસ્પતાલો, જે એનિમલ વેલફેર બોર્ડના જે મિત્રો કામ કરે છે એ મિત્રોને નમ્ર વિનંતી કરું છું કે એના નિકાલ માટે પણ આવી શણગારપૂર્વક એની સમીક્ષા થવી જોઈએ. જેમ કોઈ શહીદનું મૃત્યુ થાય અને જેમ રાષ્ટ્રભાવના આપણે જગાવીએ છીએ, વંદે માતરમના ગીતો વગાડીએ છીએ, એમ એ આપણી ગાય એ માતા છે. કોઈ પણ પ્રાણીનું મૃત્યુ થાય તો એ રોડ ઉપર એ પ્રાણીનું મૃતદેહ પડ્યો ના હોવો જોઈએ. ચાહે કૂતરું હોય, બિલાડી હોય, ખરગોશ હોય, કબૂતર હોય, ઉંદર હોય કે ગાય હોય. કારણ કે મનુષ્ય એક જ એવો જીવ છે કે જે બીજા જીવોનું રક્ષણ આપે છે. તો દરેક પ્રાણીઓ કે પશુ, અને જો આપણે ગાયને માતા માનીએ તો આપણે ચાલુ કરીએ કે ગાયના માટે સ્મશાન બને, ગાય માટે સારા કબ્રસ્તાનોનું નિર્માણ થાય. મુસ્લિમની ગાય હોય તો એને કબ્રસ્તાનની અંદર દફનાવવામાં આવે, હિન્દુની ગાય હોય તો એને સારા સ્મશાનની અંદર એને અગ્નિદાહ આપવામાં આવે, શાસ્ત્રની અંદર એની વિધિઓ આપેલી છે. તો મિત્રો, જો આ તરફ આપણે લક્ષ્ય સેવશું તો આપણે ગાયનું રક્ષણ કરવા તરફ પણ આપણું લક્ષ્ય ઓટોમેટિક જશે. તો મિત્રો, મારી સર્વને નમ્ર પ્રાર્થના છે કે આ HBN ચેનલ દ્વારા જે આપને પ્રાપ્ત થયું છે એ આપણે તમામે તમામ ભારતવર્ષના તમામ સાધુ સંતો, ભારતવર્ષના તમામ મૌલી મૌલાનાઓ, જે ગૌના સેવકો છે કે નથી સેવકો, આપણે તમામ મનુષ્ય જાતિ ગાયનો ઉપયોગ કરીએ છીએ. તો આપણી નૈતિક ફરજ છે આપણે એના તરફ આગળ વધીએ અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી સુધી આ વિડીયોને પ્રસારિત કરીએ. ધન્યવાદ. વંદે માતરમ. ગૌ માતા કી જય.
તો આપણે જોયું કે આ અતુલભાઈ ખૂબ ગૌસેવામાં ખૂબ માને છે, ખૂબ મોટા એવા ગૌસેવક છે અને તે ગૌસેવા માટે ખૂબ એવી પ્રચલિત એવી ખૂબ